સોમનાથમાં ઓનલાઈન બુકિંગના વધી રહ્યા છે ફ્રોડના કેસ. સમગ્ર મામલે સોમનાથ ટ્રસ્ટના મેનેજરનું નિવેદન. સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટથી બુકિંગ થાય છે. વોટ્સએપ કે કોઈ QR કોડથી પૈસા માંગવામાં આવતા નથી. સોમનાથ .org પરથી જ બુકિંગ થાય છે. ટ્રસ્ટના ગેસ્ટ હાઉસના નામે કોઈ બુકિંગ નથી થતું, કારણ કે અત્યારે જે પ્રવાસોનો ધસારો છે, દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને આ વેકેશનમાં લાખો લોકો અહીંયા આવતા હોય છે અને ઘણા લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે. એ અંતર્ગત આ વાત પણ કરવામાં આવેલી છે. સોમનાથ મેં અગર આપકો રહેના હૈ તો સોમનાથની એક હી વેબસાઇટ હૈ, દેટ ઇઝ somnath.org. વહીં સે આપ ઓથેન્ટિક બુકિંગ પ્રાપ્ત કર સકતે હૈ. બાકી ઓર ભી કિસી મોબાઈલ નંબર મેં યા ઓર ભી કિસી અકાઉન્ટ નંબર મેં આપ અગર અપના પૈસા ડાલેંગે તો યે સરાસર ફ્રોડ હૈ. ઇસમે આપકો દૂર રહેના હૈ ઓર ઇસકી રિપોર્ટ કરની હૈ અપને સિટી કે સાયબર સેલ મેં કે યે નંબર સે હમસે પૈસા માંગા જા રહા હૈ. તો સોમનાથ અગર આપકો આના હૈ ઓર બુકિંગ કરની હૈ તો somnath.org હી ઓફિશિયલ વેબસાઇટ હૈ, વહાં સે આપકો કરના ચાહીએ. દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે સોમનાથ મંદિર ટ્રસ્ટ એ ઓનલાઈન બુકિંગ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org, માત્ર આ વેબસાઇટ પરથી જ ઓનલાઈન બુકિંગ થાય છે. ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન વોટ્સઅપ કે બોટ ચાર્ટ કે QR કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી. એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું કે ઓનલાઈન બુકિંગ છે ટ્રસ્ટની માત્ર વેબસાઇટ પરથી somnath.org ઉપરથી જ થાય છે. એટલે કોઈ પણ આવા કોઈના ટેલિફોનિક બુકિંગ કરવાનો પ્રયત્ન ન કરવો કે ગૂગલ સર્ચ કરીને પણ ટ્રસ્ટના કોઈ ગેસ્ટ હાઉસના નામથી પણ કોઈ વેબસાઇટ નથી અથવા તો કોઈ પણ ગેસ્ટ હાઉસના નામથી અલગ ટેલિફોનિક આવા બુકિંગ કોઈ લેવામાં આવતા નથી. તો આ સાથે શહેર સતત